પલાળવાની ઝંઝટ વગર નવી રીતે બનાવો ટેસ્ટી પૌવા. તો આ વિડીયોમાં હું તમારી સાથે એકદમ સિક્રેટ રેસિપી શેર કરીશ, સાથે સાથે આપણે જોશું કે લારી પર જે પૌવા મળે છે એનામાં આ રીતનો મસાલો યુઝ કરવામાં આવે છે, તો એ પણ આપણે ફક્ત 1/2 મિનિટમાં ઘરે બનાવી શકીએ છીએ. તો ચાલો જોઈ લઈએ કે આ પૌવા આપણે કઈ રીતે બનાવશું. તો સૌપ્રથમ તો આપણે સિક્રેટ મસાલો તૈયાર કરી લે, જેના માટે એક બાઉલની અંદર મેં 1 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર લીધું છે. તો આ જે મસાલો છે એ આજે જેટલા પૌવા વાપરીશું એનામાં નાખી દેવાનો છે. સાથે 1/2 ટીસ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર, સાથે આપણે 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો પાવડર નાખીશું. આ પૌવાનો ટેસ્ટ વધારવા માટે આપણે આની અંદર 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર નાખીશું. તો સંચળ પાવડર જરૂરથી નાખજો, એના કારણે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એકદમ અલગ જ આવે છે. હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું અને આને મૂકી દઈશું સાઈડમાં. તો આ તૈયાર છે આપણો સિક્રેટ મસાલો, જેને જીરામણ મસાલો પણ કહેવાય છે. તો જીરામણ મસાલાની પ્રોસેસ આમ લેન્ધી છે, આ આપણે શોર્ટકટમાં તૈયાર કરેલો છે. હવે અહીં મેં ચાણીની અંદર 250 ml મેઝરિંગ કપની મદદથી 2 કપ જેટલા પૌવા લઈ લીધા છે. તો જે લોકો રસોઈમાં નવા છે એના માટે બટેટા પૌવામાં જે પૌવા વપરાય છે એ થોડા જાડા સાઇઝના હોય છે. ઝીણા પૌવા હોય છે એ નાયલોન પૌવા કહેવાય છે, જે ચેવડામાં વપરાતા હોય છે. તો તમારે હંમેશા જાડા પૌવાની જ પસંદગી કરવાની હોય છે. હવે આ પૌવાને આપણે ચાળી લેશું, એને જરૂરથી ચાળવા, જેથી એનામાંનો જે કચરો છે આવી રીતનો એને એક્સ્ટ્રા નીકળી જશે. તો ચાળી લીધા પછી આપણે એને નળની નીચે સાફ પાણીથી ધોઈ લેશું. તો પૌવાને ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી એનામાંની જે ધૂળ છે એ નીકળી ન જાય, એટલે કે મેટું પાણી નીકળી ન જાય. હવે અહીં પૌવા આપણા ધોવાઈ ચૂક્યા છે, તો હવે થોડુંક આપણે ચોખ્ખું પાણી લેશું. ફક્ત આ રીતનું જ આપણે એના ઉપર છંટકાવ કરવાનો છે, વધારે પાણી નથી નાખવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે બાજુમાં મેં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું. આપણે પાણી નાખ્યું છે તો એકવાર પૌવાને આપણે ઉથલપાથલ કરીને હળવા હાથેથી મિક્સ કરી લેશું. તો અત્યારે આપણે આ પૌવાને મિક્સ કરી લીધા છે. અત્યારે જે પૌવાની ક્વોન્ટિટી છે એ ઘરના મોટા વ્યક્તિઓને, 3 થી 4 વ્યક્તિઓને પૂરા થાય એટલી ક્વોન્ટિટીમાં આપણા પૌવા તૈયાર થઈને આવશે. હવે આ સમયે આપણે આની અંદર મસાલાઓ કરી લેશું. તો સૌપ્રથમ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખી દઈશું અને 1/2 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું. તો અહીંથી ખાસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો, કારણ કે આપણે આની અંદર લીલા મરચાં પણ ઉમેરવાના છે. હવે આની અંદર આનો ટેસ્ટ વધારવા માટે અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ ઉમેરીશું. તો હું 1/2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી રહી છું. તમે તમારા ઘરપણના ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે ખાંડનું પ્રમાણ રાખી શકો છો, પણ જરૂરથી એડ કર્યું એના કારણે ટેસ્ટ બધો બેલેન્સ થઈ જશે. સાથે 1/2 લીંબુનો રસ નાખ્યો છે અત્યારે, જો પાછળથી જરૂર પડશે તો આપણે બીજા 1/2 લીંબુનો રસ નાખીશું, કારણ કે બધી જગ્યાએ લીંબુ અલગ અલગ હોય છે અને એનામાં ખટાશનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીં તમે જોઈ શકો છો અત્યારે આપણા પૌવાનો કલર કેવો છે. જ્યારે આપણે એને બાફી લેશું સ્ટીમરમાં ત્યારે તમે એનો જોશો કલર આખો ચડી ગયો હશે પૌવાની અંદર, અને આ પૌવા એટલા ફટાફટ બની જાય છે. સાથે સવારે બનાવેલા પૌવા સાંજે પણ કોરા નથી થતા. તો હવે બાજુમાં મેં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તમે ઈચ્છો તો આ કાણાવાળી પ્લેટની અંદર જ તમે પૌવાને સ્ટીમ કરી શકો છો, પણ મેં અત્યારે છાણી સાથે એને 2 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પૌવામાં કેટલો સરસ કલર આવી ચૂક્યો છે. પહેલાં તમે પૌવાનો કલર જોયો અને અત્યારે તમે જોઈ શકો છો કે હળદરનો સરસ એવો કલર ચડી ગયો છે. તો હવે સેજ આપણે હળવા હાથેથી ઉથલ પાથલ કરી લેશું, એટલે નીચેના પૌવા ઉપર આવી જશે ને ઉપરના પૌવા નીચે આવી જશે, તો જે નીચેના પૌવા છે વધારે ગળી નહીં જાય. ફરી પાછું આપણે 2 મિનિટ સુધી આને સ્ટીમ કરી લેશું. ટોટલ આપણે 4 મિનિટ સુધી સ્ટીમ કરવાની છે, વાતનું ખાસ ધ્યાન રાખજો, વધારે પૌવાને બાફવાના નથી. તો 2-2 મિનિટના ઇન્ટરવલ ઉપર આપણે એને ફ્લિપ કરી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ચૂકી છે. તો અહીં આપણા જે પૌવા છે એ સરસ રીતે બફાઈ ચૂક્યા છે, આપણે આવી રીતે ફ્લિપ કરી લેશું. અત્યારે વરાળ નીકળી રહી છે તો તમને એમ લાગતા હશે કે પૌવા ચોટેલા છે, પણ આપણે નીચે ઉતારીને થોડાક ઠંડા કરી લેશું. ત્યારબાદ તમે જોશો કે 1-1 દાણો એનો છૂટો થયેલો છે. હવે અહીં કઢાઈમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે, જેની અંદર આપણે 1/3 કપ જેટલા શિંગદાણા નાખ્યા છે. તો શિંગદાણાને આપણે તળી લેશું. તો અહીં શિંગદાણા ફૂટવા માંડ્યા છે, તો આપણા શિંગદાણા તળાઈને તૈયાર થઈ ચૂક્યા છે, જેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આ જ તેલની અંદર આપણે
વઘાર કરી લેશું. તો તમે જોયું ને કેટલી સહેલી રીત છે પૌવા બનાવવાની. હજી પણ આમાં બીજા મસાલા આપણે એડ કરીશું, તો વિડીયોમાં સ્કીપ કર્યા વગર જોતા રહેજો. હવે ગેસની ફ્લેમને મેં મીડિયમ કરી દીધી છે અને આની અંદર આપણે સૌ પ્રથમ નાખીશું 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલી આપણે વરિયાળી નાખીશું. તો વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. જો વરિયાળી મોંમાં આવતી હોય, ન ભાવતું હોય, તો તમે વરિયાળીનો પાવડર પણ નાખી શકો છો. હવે આની અંદર આપણે બધી વસ્તુઓ તતડી ચૂકી છે, તો 10-12 લીમડાના પાન, 2 તીખાશ માટે લીલા મરચાં લીધા છે અને 1/2 ઇંચ આદુનો ટુકડાને ખમણીને નાખ્યું છે. આદુ જરૂરથી નાખજો. આદુ એડ કરવાથી પૌવાનો ટેસ્ટ બમણો થઈ જાય છે અને પચવામાં પણ સરળ રહે છે. હવે આની અંદર 2 નાની સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી હતી એ નાખી છે. ત્યારે ગેસની ફ્લેમ સ્લો છે એ વાતનું ધ્યાન રાખજો. વઘાર કરતી વખતે રાઈ, જીરું અને વરિયાળી છે સારી રીતે તતડવા જોઈએ. જો એ મોંમાં આવશે તો કાચો ટેસ્ટ કરશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. સારી રીતે મિક્સ કરી લીધું છે અને આને આપણે થોડુંક સોફ્ટ થાય ત્યાં સુધી સાતડી લેશું. તો હવે આ સમયે થોડુંક આપણે મીઠું નાખી દેશું. તો ડુંગળીના ભાગનું જ મીઠું નાખવાનું છે, કારણ કે પૌવામાં આપણે ઓલરેડી મીઠું નાખી દીધેલું છે. જો પૌવામાં તમને બટેટા ખાવાનું પસંદ હોય તો સિંગદાણા જ્યારે આપણે ફ્રાય કરીએ ત્યારે બટેટાને થોડાક ફ્રાય કરીને લેશો તો એનો સ્વાદ વધારે સારો આવે છે. હવે આની અંદર આપણે થોડાક બીજા મસાલા પણ કરી લેશું. તો સારી રીતે મિક્સ કરી લીધા પછી 1/4 ટીસ્પૂન જેટલી આપણે ફરી પાછી હળદર ઉમેરીશું. આ સમયે હળદર ઉમેરવાથી પૌવાનો કલર સરસ આવે છે. તો હળદર ઉમેરી લીધા પછી આપણે સારી રીતે ફરી પાછું એને મિક્સ કરી લેશું. હવે આની અંદર આપણે પૌવા જે કરીને રાખ્યા હતા એ નાખી દેશું. તો અહીં તમે જોઈ શકો છો પૌવા આપણા સારી રીતે બફાઈ ચૂક્યા છે. અને ટ્રસ્ટ મી ગાઈસ, એકવાર આ રીતે ચોક્કસથી બનાવીને જોજો પૌવા. અત્યારે મેં ગેસની ફ્લેમને સ્લો કરી દીધી છે. આ પૌવા તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો, બિલકુલ પણ કોરા નહીં બને, કારણ કે આપણે એને વરાળથી બાફીને તૈયાર કરેલા છે. સારી રીતે આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે. હવે જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એ બધો મસાલો આ સમય નાખી દેવાનો છે. આપણે જેટલો મસાલો બનાવ્યો હતો એ અત્યારની ક્વોન્ટિટી પ્રમાણે જ બનાવેલો હતો. અત્યારે મને લીંબુનું પ્રમાણ થોડુંક ઓછું લાગી રહ્યું હતું, એટલે મેં 1/2 લીંબુનો રસ નાખ્યો છે. સાથે 3-4 ટેબલ સ્પૂન જેટલી બારીક સમારેલી કોથમીર નાખી છે અને જે તળીને આપણે સિંગદાણા નાખ્યા હતા એ નાખી દેશું. એકવાર બધી વસ્તુઓને મિક્સ કરી લેશું. આ સમયે તમને કાંઈ પણ ઓછું વધુ લાગતું હોય તો તમે આનામાં નાખી શકો છો. તો હું અત્યારે 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી રહી છું. મને થોડું ગળપણનું પ્રમાણ ઓછું લાગી રહ્યું હતું એ માટે કરીને સારી રીતે મિક્સ કરી લીધા પછી છેલ્લે ગાર્નિશિંગ માટે થોડી કોથમીર નાખીશું અને આ પૌવાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો સર્વ કરતી વખતે જો તમને પસંદ હોય તો તમે રતલામી સેવ અથવા તો જાડી સેવ જે મમરામાં આપણે વાપરતા હોઈએ છીએ એનો ઉપયોગ કરી શકો છો. તો ગાર્નિશિંગ માટે થોડીક કોથમીર નાખી છે, થોડાક દાણામના દાણા નાખ્યા છે. સાથે ઉમેરીશું થોડીક બારીક સમારેલી ડુંગળી અને જે આપણે સિંગદાણા તળીને રાખ્યા હતા એનામાંથી થોડાક સિંગદાણા મેં બચાવી રાખ્યા હતા, તો એ પણ ઉપરથી નાખીશું અને સર્વ કરીશું ગરમા ગરમ ટેસ્ટી પૌવા. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપી તમને કોઈપણ કારણોસર ગમી હોય અથવા તો કાંઈ પણ તમને શીખવા મળ્યું હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.